બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ ચૂંટણી પ્રચારની સાથે નેતાઓના આક્ષેપ તેમજ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં કોતરવાડામાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરની સભામાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભાજપના નેતાઓની સાથે પોલીસ પર નિશાન સાધ્યું હતું. ગુલાબસિંહે પોલીસને ધમકી ભર્યા સ્વરમાં કહ્યું હતું કે ભાજપનો પ્રેમ હોય તો ભાજપના પટ્ટા પહેરી લેજો, નહીં તો આવનારા સમયમાં ગેરીબેન જીત્યા એ દિવસથી તમારા પટ્ટા ઉતરાવી દઈશું. વાવ અને થરાદમાં પોલીસ લોકોને દબાવવાનું કામ કરતી હોવાનો ગુલાબસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો હતો. 2007 ની ચૂંટણી તો એવી હતી કે આખો દેશ કે ભાઈ વાવમાં શું થવાનું, વાવમાં શું થવાનું, ને વાવની ખમીર બનતી જનતાએ અહીંયા પાસે ડેરી હતી, બેંક હતી, સંઘ હતો, માર્કેટ હતું, ગામડે ગામડે સોસાયટીઓ હતી, પોલીસ હતી, સરકારી તંત્ર હતું, મંત્રી હતા, તેમ છતાં વાવની ખમીર બનતી જનતાએ જે કરી બતાવ્યું એના કારણે આજે ગેનીબેનને આખા ગુજરાતમાં લોકો ઓળખે. ગેનીબેનને કેવું ઓળખાણ આપવાની જરૂર નથી પડતી. ધારાસભ્ય તરીકે ગેનીબેન બે જગ્યાએ ગયો તો કોઈ અધિકારી ના આવે, બે ગેનીબેન આવેલ બધા ઓળખતા હોય, ગેનીબેન આવ્યા કેમ કે વાવના લોકોએ લોકો એવા વ્યક્તિને કરી બતાવ્યું હતું, એવો અભિમાન આસમાનમાં આમ તો હતા ને ચૂંટણીમાં તો જમીન પર પગે નતા, ગાડી ઉપર ઉભા ઉભા ઠાકરસિંહભાઈ અને જમીન પર લાયા હતા. અને આ વખતે 2024 ની લોકસભામાં પણ આપણે પાછા જમીન પર લાવવાના છે, કામ આપણે સમગ્ર બનાસકાંઠાના લોકોએ કરવાનું છે. ઘણા બધા પોલીસના લોકો વાવમાં હોય, થરાદમાં હોય, લોકોને દબાવવાની કામ કરી રહ્યા છે, ત્યારે એમને પણ આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, જો એટલો બધો ભાજપનો પ્રેમ હોય તો ભાજપના પટ્ટા પહેરી લેજો, ને કે આવનારા સમયમાં જેની પણ જીત્યા એ દિવસથી તમારા જો ભાજપનો પ્રચાર કરો પટ્ટા પણ ઉતરાવી દીધું.